અર્થવ્યવસ્થાનો વિસ્તાર ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે દેશની અર્થવ્યવસ્થાને જે મજબૂતી આપી છે એ મજબૂતી અભૂતપૂર્વ છે રાજકોટના સુગ્યજનો અહીંયા બેઠા છે ત્યારે આ વાતને સમજશે સારી રીતે સમજશે કદાચ આ વોટ લેવાવાળી તું તું મેમ્યાવાળી વાત નહીં લાગે પણ હું જે વાત કરું છું એનું મહાત્માય અનેક ગણું છે કોંગ્રેસનું રાજ્ય દસ વર્ષ રહ્યું મારા આવતા પહેલા દસ વર્ષમાં શું થયું કોંગ્રેસ જ્યારે સત્તા પર આવી હતી બે હજાર માં ત્યારે દેશની વ્યવસ્થા અર્થવ્યવસ્થા દુનિયામાં 11 માં નંબર ઉપર હતી અગિયાર નંબર ઉપર અને દેશમાં શ્રી પોતે એક બહુ મોટા અર્થશાસ્ત્રી પણ રહ્યા છે યુપીએ ની સરકારને દસ વર્ષ મળ્યા અને દસ વર્ષ દરમિયાન એમણે જે કઈ કર્યું એનું પરિણામ એ આવ્યું કે આપણે અગિયાર નંબરથી દસ નંબર પર પહોંચ્યા દુનિયાની અંદર ભારતની ઇકોનોમી અગિયાર નંબર થી દસ નંબર પર આવતા આવતા યુપીએ ની યુપી દસ વર્ષ લાગ્યા પછી તમે આ એક ચા બેસાડ્યો મેં તો કોઈ દાવો નથી કર્યો હું અર્થશાસ્ત્રી છું મારો દાવો એવો છે મારો આ દેશની જનતા જનાર્દન ની શક્તિ પર વિશ્વાસ જબરજસ્ત છે મારો ભરોસો આ દેશની જનતા છે અને બે હજાર ચૌદ માં તમે મને દિલ્હી મોકલ્યો આઠ વર્ષ થયા આઠ વર્ષમાં આપણે દસ નંબર થી પાંચ નંબર પર પહોંચી ગયા એ કોંગ્રેસ ની સરકાર અગિયાર માંથી દસ પર આવી દસ વર્ષમાં આપણે આઠ વર્ષમાં દસ માંથી પાંચ પર આવ્યા પણ ભાઈઓ બહેનો એટલેથી જયારે પાંચ પર આવ્યા ને આખા દેશમાં એક ઉમંગ ઉત્સાહ મોજું ફરી વળ્યું કારણ શું દસ માંથી નવ થયા છાપામાં ક્યાંક થોડું ઘણું છપાણું નવ માંથી આઠ થયા થોડી ચર્ચા થઈ આઠ માંથી સાત થયા થોડી ચર્ચા થઈ સાત માંથી છ થયા ચર્ચા થઈ પણ છ માંથી પાંચ થયા આખા દેશમાં જુવાળ જાગ્યો કારણ શું અઢીસો વર્ષ સુધી જેમણે આપણને ગુલામ રાખ્યા હતા જે આપણા ઉપર રાજ કરતા હતા એમને પાછળ ધકેલીને આપણે પાંચ નંબર પર પહોંચ્યા અને એમને છે પોછા ઉપર ધકેલી ગયા એનો આનંદ આ દેશને હતો ભાઈઓ ભાઈઓ બહેનો દેશ માટે જયારે જીવતા હોઈએ દેશ માટે કંઈક કરવાનું જ્યારે જનૂન હોય ને ત્યારે આવા પરિણામ આવતા હોય છે